પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત. ભાણવડ વેરાડ નાકા પાસે નકટી નદીની નજીકથી જ બાયપાસ રોડ પસાર થાય છે, જેથી વાહનોના 24 કલાકની અવર જવર રહેતી હોય છે. નદીની આજુબાજુ શાકભાજીની લારીઓ હોય છે, જેથી વધેલું શાકભાજી ત્યાં જ ફેંકી દેવામાં આવે છે. બિનવારસુ ઢોર ગૌવંશ કે જે આખો દિવસ ત્યાં જ પડિયા પાથરતા રહેતા હોય છે, જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. નદી અને રોડ એકબીજાને અડીને આવેલા છે. જ્યારે રોડ પરથી વાહન પસાર થતું હોય ત્યારે આ નદીની ફરતે કોઈ પ્રકારની આડેસ કે રેલિંગ ન હોય, જેથી આવા અબોલ પશુઓ પોતાનું બેલેન્સ ગુમાવી દઈને કાદવ કીચડવાળી નકટી નદીમાં ખાબકે છે. આવા બનાવો એક માસમાં 15-20 વાર બને છે. 3 દિવસ પહેલા જ એક ધણ ખૂંડ પડ્યો, જેણે પછડાટને કારણે પોતાનો જીવ ગુમાવ્યો. ગઈકાલે રાત્રે પણ આવી એક ઘટના બની. પ્રાણીપ્રેમીઓ દ્વારા આ ખૂંટને બહાર કાઢી અને પ્રાથમિક સારવાર અપાઈ. વારંવાર બનતા આવા બનાવોથી અસંખ્ય અબોલ પશુઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ નદી અને રોડ નગરપાલિકા પાસે જ આવેલા છે. નગરપાલિકાની બારી ખુલે તો પણ સામે આ નકટી નદી દેખાય. આ વાતની મૌખિક રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રી તેમજ કોર્પોરેટરને કેટલી વાર કરવામાં આવી છે? 15 દિવસમાં થઈ જશે આવા ખોટા વાયદા કરવામાં આવે છે. આવી રજૂઆતો છતાં પણ કોઈ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તેવું લાગી રહ્યું છે, જેનો ભોગ આવા મૂંગા અબોલ પશુઓ બની રહ્યા છે. આ નદીને ફરતે રેલિંગ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મજબૂત આંદોલન કરવાની ચીમકી પશુપ્રેમીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રણનાકા બહાર નકટી નદી આવેલી છે, ત્યાં કોઈ જાતની રેલિંગ કે આડાસ નથી. અવારનવાર માણસો પણ પડે, ઢોર પણ પડે છે. ઘણો સમય ત્યાં ઘણા ટાઈમથી અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરાયેલી હોય, લેખિત તથા મૌખિક, કયા રેલિંગ બનાવી આપે, પણ આજ દિવસ સુધીમાં અમને કોઈ જાતનો રિપ્લેસ મળ્યો નથી. અને મહેરબાની કરીને અમને એવી અપેક્ષા છે કે અહીંયા રેલિંગ બનાવી આપે અને ઉગ્ર આંદોલન નું પગલું ભરવામાં આવશે ભવિષ્યમાં. ભાણવડના બાયપાસ રોડ ઉપર નકટી નદી આવેલી છે. નકટી નદીની આસપાસ કોઈ રેલિંગ ના હોય બરોબર, અને આજુબાજુમાં રેકડીઓ, બકાલાની રેકડીઓ હોય છે, એ લોકો વધેલું શાકભાજી ત્યાં નાખે છે. એ સારું ત્યાં ગાયો બધી ભેગી થાય છે, અને વાહનો પસાર થવાથી ગાયો પોતાનું બેલેન્સ ગુમાવી બેસે છે, અને ગાયો નકટી નદીમાં ખાબકે છે. હમણાં 3 દિવસ પહેલાં જ એક ધણકોટ પડી ગયો હતો, એને કાઢવા જતાં એ મૃત્યુ પામ્યો છે. અને હમણાં ગઈકાલે પણ એક ધણકોટ પડી ગયો હતો અને બહુ મહેનતે એને બહાર કાઢવામાં આવ્યો. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા જતાં, મૌખિક રજૂઆત કરવા જતાં નગરપાલિકાએ કોઈ પણ જાતનું ધ્યાન દોર્યું નથી. અમારા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અમે આગામી સમયમાં જો આનું કાંઈ પણ નિરાકરણ નહીં આવે તો અમે અતિ ઉગ્ર આંદોલન કરવાના મૂળમાં છીએ. સુમિત દત્તાણી, જીટીવી ન્યૂઝ, ભાણવડ.